બોર્ડરથી રિટર્ન થયા પછી બે ચેકપોસ્ટ આવે છે, ત્યાં અમે લોકો જે આગળ પરચી બતાવી હતી એવી રીતે બતાવીને સાઇન કરે છે, એટલે અમે લોકો ત્યાંથી એક્ઝિટ લઈ શકીએ. ત્યાં ફોર્મ ભર્યું હતું અને લાઇસન્સ જમા છે મારું, એ નિશા લેવા જાય છે અત્યારે, એ પેલી પરચી છે ને ત્યાં આપવાની, ત્યાંથી લાઇસન્સ આપશે. તો અમે લોકો લોંગેવાલા બોર્ડર થઈને આવ્યા હતા, બહારથી જોયું હતું, અંદર નહોતા ગયા, વેક્સ મ્યુઝિયમ હતું અને મેં કંઈ શૂટ પણ નહોતું કર્યું. ત્યાંથી નીકળી ગયા છીએ કેમ કે પછી અમદાવાદ આવવાનું હતું તો બહુ લેટ થઈ જતું બધું ફરતા, તો એટલે પછી અમે લોકો નીકળી ગયા. એક્ઝેક્ટલી એવું થયું હતું કે બે આંટી ઉભા હતા બોર વેચવા માટે, 50 રૂપિયાની એક થેલી બોરની હતી, તો અમે લોકોએ 50ની જગ્યાએ 100 રૂપિયા આપીને બોર લીધા. એક આંટી પૈસા લઈને ગયા અને બીજી આંટી એમ કીધું કે એ તો અલગ છે, બોર હું લઈને આવી છું એ તો ખાલી સાથે ઊભી હતી, તમે પૈસા મને અલગથી આપો. મતલબ એ લોકો બધાની મિલીભગત હતી. પછી મમ્મી ઉતરી અને આંટી પાસેથી 100 રૂપિયા પાછા લીધા અને 50-50 બંનેને આપ્યા. ઇનશોર્ટ આ લોકો આવી રીતે ગેમ કરતા હોય છે, હોય સાથે પણ પૈસા બંનેને લેવા હોય એટલા માટે આવું કરતા હોય છે. એટલે દયા ડાકણને ખાય એવું તો અમારી સાથે થઈ ગયું. 50ની વસ્તુ અમે લોકોએ 100ની 120 રૂપિયા આપી લીધી, 10-10 રૂપિયા છોકરાઓને બી આપ્યા હતા, તો બી એ લોકોએ આવું કર્યું અમારી સાથે. પછી મમ્મીએ પૈસા લઈને પાછા હાફ હાફ કરીને આપ્યા. એટલે તમે લોકો જ્યારે પણ જાઓ તો આવું કહેવું હોય તો હું તો કોઈ ઊભું જ નહીં રહેવાનું. આપણાને એમ થાય કે બિચારા એજન્ટ છે એમની પાસેથી ખરીદીએ, પણ એ લોકો ડિઝર્વ નથી કરતા એવું મને લાગ્યું. બહુ મેડમે બોરા લીધા છે કાંટી વેચે એમની પાસેથી. કેવા છે બહુ ગળ્યા કે ખાટા? મસ્ત ખાટા, નાની ખાટા કે પછી હું ગાડીમાંથી બહાર નીકળી છું. 5 કલાકમાં અમે લોકોએ 320 કિલોમીટર આગળ આવી ગયા છીએ. છેક અમે લોકો તનોટ માતા ટેમ્પલથી પણ 20 કિલોમીટર આગળ બોર્ડર પર હતા. બોર્ડરથી અત્યારે અમે લોકો બાડમેર ક્રોસ કર્યું છે જસ્ટ, અને સાચોર હજુ 120 કિલોમીટર જેટલું દૂર છે. અત્યારે અમે લોકો એક જગ્યા પર ડીઝલ નખાવવા માટે અને વોશરૂમ જવા માટે બ્રેક લીધો હતો, અને બસ હવે આગળ ડિનર માટે રૂકીશું ક્યાંક, કોઈ સારી પ્લેસ આવે ત્યાં. અને 5 કલાક થઈ ગયા છે, 5 કલાકમાં અમે લોકોએ 320 કિલોમીટર જેવું કાપ્યું છે, પણ હજુ બી બહુ આગળ જવાનું છે. અમદાવાદ જવાનું છે, બાડમેર 10 કિલોમીટર આગળ આવ્યા છીએ, એટલે બહુ દૂર છે હજુ તો. કંઈ નહીં, આરામથી પહોંચીએ, જો એવું કંઈ લાગશે તો હોટલ કરીને રોકાઈ જઈશું, રિસ્ક બિલકુલ નહીં લઈએ. અને ગાડી ડ્રાઈવ કરાશે મારાથી તો છેક ઘરે પહોંચી જઈશું. અમે લોકો પેટ્રોલ પંપથી 1 કિલોમીટર આગળ જ આ થોડું રેસ્ટોરન્ટ સારું લાગ્યું, અર્બન કલ્ચર નામ છે, તો અમે લોકો અહીંયા જમવા માટે બેસીશું. તમને ખબર નહીં આ રસ્તામાં સારું આવે ના આવે. કુદડાની તું તો નીની ગાડી કે તે માસી જોડે જાગતી તો છું ને, માસી ગાડી ચલાવે ત્યારે હે. દીદી મેરા જેકેટ દે, બરફ તો તારા પર જ પડ્યો લાગે નિશા. મને બહુ ઠંડી લાગે. ચલ બેટા ચલ, ચલ બેટા ચલ 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 બાપુ. હે ગાઈસ, તો રાતના 11:40 થઈ છે, સાંચોર પહોંચ્યા છીએ અને મને પણ ઊંઘ આવે છે, અને પાછળ ગાડીમાં બેઠા મમ્મી પપ્પા નિશા બધાને ઊંઘ આવે છે. મમ્મી 11ની કે કરે છે, જેટલી બી હોટેલ જોઈએ એટલી વખતે રોકી દે સૂજીએ સવારમાં જઈશું, સૂજીએ સવારમાં જઈશું. પછી મને બી ઊંઘ આવતી હતી, પણ મને એમ કે જેટલું મારાથી ચલાવે એટલું હું ચલાવી લઉં એમ, પછી સ્ટોપ લઉં એમ, પણ એ લોકોએ બહુ ફોર્સ કર્યો. પછી મેં કીધું સારું ચલો, ઊંઘ તો મને બી આવે જ છે. તો અહીંયા સાચોર, એકદમ સાચોર સિટીની અંદર જ અમે કોઈ હોટલ લીધી છે, એક જ રૂમ લીધો છે જેમાં 2 ડબલ બેડ છે, જેમાં અમે 5 જણ સુઈ જઈશું અને સવારમાં નીકળીશું અહીંયા. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, સવારમાં મળીએ. ગાઈસ, સવારના 8:30 વાગ્યા છે અને અમે લોકો 8 વાગે ઉઠ્યા છીએ, ફ્રેશ થઈને નીકળ્યા છીએ. હવે ઘરે જવા માટે માથું મેવડાયું નથી એટલે એમ છે, અને બસ કંઈ નહીં, નીકળીએ છીએ સાંચોર છીએ. હજુ 5 કલાક થશે ઘરે પહોંચતા, જ્યાં બ્રેક લઈશું ત્યાં તમને મળીએ. બધા ગાડીમાં સેટ થાય છે, સામાન સેટ કરે છે, બધો સામાન લઈને ઉપર નહોતા ગયા અમે લોકો, ખાલી ગરમ કેટલ બોટલ
બીજી પાણીની બોટલ ને બ્રશ ને હું ખાલી લઈને ગયા હતા ઉપર. હવે નીકળીએ છીએ અહીંયાથી. મમ્મી લોકો ક્યારની ચા પીવી છે, કોઈ સારી પ્લેસ મળતી નથી, ફાઇનલી મળી ગઈ છે. રસ્તામાં જુદું થયું છે, ત્યાં અમે લોકો ચા બનાવીશું. મમ્મીને જલ્દી ચા પીવાની છે, તે ઘણી દિવસથી માથું ચડી જોઈને દેખે સુઈ ગઈ છે. ભાઈ બેઠો છે, બ્લેસ મી. મમ્મી સુઈ ગઈ છે અંદર, એને માથું સખત ચડ્યું છે, ઘરની ચા પીવી છે એટલે. પપ્પા લાકડા સોચે છે, બહુ લાકડા સોચે, અહીંયા ચા બનાવીશું. કામની બધી વસ્તુ નીકાળી દીધી છે મમ્મી લઈને આવી છે. આ દૂધ આગળ દીધું, ચા સોરી ચા ખાંડ. આ તો મમ્મી એ સોફ્ટ ને એમને ભરેલું છે. ઇલાયચી નાખીશું, અદરક છે, અંદર મરચાં છે, ટોસ્ટ છે, પાપડી છે, ખાખરા છે અને થેપલા પણ છે, બિસ્કિટ છે અને બે અચાર છે. બસ સેટઅપ લાગી ગયો છે. હવે ચૂલાની તૈયારી નિશા કરે છે. બાબુ ચાલ, પાણી નથી નાખવું, બિલકુલ માઇનર નાખવું હોય તો ના. ઓલરેડી છૂટું દૂધ એટલે ખબર નહીં, છૂટા દૂધ તો હશે જ. કડક ચા મસ્ત, હું બી પી સાચું. બે ઇલાયચી નાખી દઈએ, ઇલાયચી મારા ભાઈને ઓછી ભાવે છે. આદુને છીણી નાખ્યું છે મેં. લાકડું તોડ લેશે નિશર માથું. આ લાકડા બહુ પગથી હમણાં તોડતી હતી, બધું નાખી દે એટલે મસ્ત. ઓકે મસ્ત ચા બનવા જઈ રહી છે. નિશા ઉકાળશે, બધું રેડી કરીને આપ્યું છે મેં. પેલું કેમ ફેંક્યું? પાછળની દંડી ફેંકી દીધી. ચા ઉકળી જાય પછી આપણે મળીએ. ચાલો, ત્યાં મારો સેટઅપ છે. નિશા કે ત્યાં જઈએ, પણ અહીંયા કેવું ટેબલ કેમ, મતલબ આ હતું ટેબલ ટાઈપનું સેટઅપ તો ચાલે મસ્ત. ત્યાં ત્યાં ચા બનશે ને, ત્યાં પીશો મને. તમે બાય બાબુ કેવી બની ચા? નાની સારી, ઘર જેવી, તારા જેવી. ચલો અમે લોકો પી લઈએ ચા. પપ્પા સુપર સુપર. કેવું રહ્યું મમ્મી નિશા? સૌથી વધારે શેમાં મજા આવી? ચા ફર્સ્ટ ટાઈમ પીવા છે બાબુ, એટલે આમ પીધી હશે પણ પીધી નહીં, મોસ્ટલી નહીં પીધી. નહીં પીધી, હા. ચા જેટલું પીવે છે. બેબી તું લાઈક શેર સબસ્ક્રાઇબ.
શું લાઈક શેર સબસ્ક્રાઇબ પણ લાઈક કરો છે ની ચેનલ લે હું હમણા બબુ ની ચેનલ બોલવાની બહુ બોલ માસી ની ચેનલ લે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હે ગાઈસ તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયોઝ ને વધુમાં વધુ શેર કરજો બહુ જલ્દી મળી એક નવા વ્લોગમાં બસ હવે ઘરે જઈએ ફરવું વધારે ગમે પણ ઘરેથી નીકળે ત્યારે એક્સાઇટમેન્ટ હોય હવે જ્યારે રસ્તા પહોંચે ત્યારે થાય ક્યારે ઘરે પહોંચે એવું થાય એક બેગમાં સસરો પેક કરતો તો ચલો કંઈ નહીં હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ શેર કરજો મારા વ્લોગ્સને અને બહુ જલ્દી મળીએ એક નવા વ્લોગમાં તમે લોકો કોમેન્ટ કરજો કે તમને આખી જેસલમેર સિરીઝના વ્લોગ કેવા લાગ્યા ઓકે ચલો બાય.